નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે. ગેરકાયદે ટોઈંગ કર્યા બાદ તોડબાજી. એમએલએ કુમાર કાનાણીના સુરત ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપ. કહ્યું, ક્રેઇન નંબર 1 અન્ય વિસ્તારના વાહનો લઈ જાય છે. વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને અલગ અલગ વિષયો ઉપર પત્ર લખવા માટે જાણીતા છે. કુમાર કાનાણીના પત્રને કારણે જે તે વિભાગમાં જબરદસ્ત ચર્ચા શરૂ થઈ જતી હોય છે. આ વખતે ફરી એકવાર કુમાર કાનાણીએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી તોડબાજની ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે. એમએલએએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફિક વિભાગની ક્રેઇન નંબર 1 દ્વારા અન્ય વિસ્તારોના વાહનો ગેરકાયદે ટોઈંગ કરી તોડબાજી કરતાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રેઇનોને રોડ પર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જેમાં સર્કલ 1નો વિસ્તાર નાના વરાછા ઢાળથી સરથાણા અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં ટોઈંગ કરેલા વાહનો સરથાણા ગોડાઉન ખાતે લઈ જવાના હોય છે, પરંતુ ક્રેઇન નંબર 1 નાના વરાછાથી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોઈંગ કરી બોમ્બે માર્કેટ લાવીને મોટી તોડબાજી કરે છે. આમ વરાછા અને સરથાણાની બંને ક્રેઇન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. સરથાણા બાજુ વાહન ટોઈંગ કરી શકતા નથી એટલે ક્રેઇન નંબર 1 પણ વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઈંગ કરી તોડબાજી કરે છે, જેને કારણે રત્ન કલાકારો અને નાના માણસો લૂંટાય છે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા ઘટતું કરશો. આ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તાર માટે ટ્રાફિક વિભાગ દ્વારા ક્રેઇન ફાળવી દેવામાં આવી છે. કામરેજ લસકાણા વિસ્તારમાં જે 1 નંબરની ક્રેઇન છે તે પણ વરાછા હીરાબાગ સર્કલ કાપોદ્રા વિસ્તારમાં ફરે છે, જે ગેરકાયદેસર છે. આ વિસ્તારમાં વાહનો ઊંચકી જઈને બોમ્બે માર્કેટ પાસે વાહન ચાલકને બોલાવવામાં આવે છે અને ત્યાં તેની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે એમ કહીને કેટલાક રૂપિયામાં વાહન ચાલક પાસે તોડ કરી લે છે. આવી સતત ફરિયાદો મને મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે મારા દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જે તે વિસ્તાર સોંપવામાં આવ્યો હોય તે જ વિસ્તારમાં ક્રેઇન કામ કરવી જોઈએ. માત્ર વાહન ચાલકોને લૂંટી લેવાની માનસિકતા સાથે કરવામાં આવતી કામગીરી ક્યારેય ચલાવી લેવાય નહીં. વરાછાની અંદર નો પાર્કિંગની અંદર વાહનો ઉપાડવા માટે ક્રેન ચાલે છે. એમાં વિસ્તાર પ્રમાણે ક્રેનની ફાળવણી કરવામાં આવી છે. ક્રેન નંબર 1 કે ક્રેન નંબર 2. તો 1 નંબરની ક્રેન જે છે એ સરથાણાથી કામરેજ એ વિસ્તારમાં ચાલતી હોય છે, અને 2 નંબરની ક્રેન એ વરાછા રોડ પર હીરાબાગ, કાપોદ્રા, મિની બજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે. પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય તો એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે, વાહનો ત્યાં લઈ જાય છે. તો મેં પૂછપરછ કરી કે બોમ્બે માર્કેટ કેમ લઈ જાય છે, કારણ કે ક્રેન નંબર 2 જે વાહનો લઈ જાય એનો પ્લોટ જુદો છે, એ બરાબર છે, પણ આ 1 નંબરની ક્રેન જે છે એ લસકાણા, કામરેજ, સરથાણા બાજુની છે. તો એ ક્રેન વરાછામાં 2 નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે, એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે, જેનો અધિકાર નથી, એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે, વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે, અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે. એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ, તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે
અને ત્યાંથી વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે, એ બંધ થવું જોઈએ, આ મારી માગણી છે.